જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ છે ઉત્તર પૂર્વીય પવનનો ફૂંકાઈ રહ્યો છે પવન ત્યારે આ વચ્ચે ફરી હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થશે ત્યારે ઘોઘામાં પણ તેની અસરો જોવા મળી હોય એવો માહોલ સર્જાયો છે ઘોઘામાં હાડથી જવતી ઠંડી પડી રહી છે તેમજ પવનની તીવ્રતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે સાથે દરિયાકાંઠે દરિયાકાંઠે ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે વિશાળ સમુદ્રમાં હેવી કરંટ જોવા મળી રહ્યો હોવાનું નિયમિત દરિયો ખેડતા સાગર ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે વાતાવરણમાં સર્જાયેલા પલટો સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ અસર સમુદ્રી તટવર્તીય વિસ્તારોમાં જોવા મળી રહી છે ગુજરાતના સૌથી લાંબો દરિયા કિનારો ભાવનગર જિલ્લામાં આવેલો છે ત્યારે આજે હવામાનની અસર દરિયો બયાન કરી રહ્યો છે કે ઘોઘાના દરિયો રફ બન્યો છે હાલના શિયાળાના ઋતુમાં પણ દરિયામાં હેવી કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે ભારે પવનના કારણે આજે દરિયામાં ભારે ભરતી આવી છે